16 વર્ષીય દીકરીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખતા આ ઘટનાના પડઘા સુરતમાં પણ જોવા મળ્યા. વિદ્યાર્થી આલમમાં આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. અણુવ્રત દ્વાર ખાતે મોટી સંખ્યામાં યુવક યુવતી એકત્રિત થઈને સાહિલના પુત્રનું દહન કર્યું. આવી જેહાદી માનસિકતા ધરાવનારો સામે કાયદેસરના પગલાં ઝડપથી લેવાની માંગ કરવામાં આવી. દિલ્હીમાં જે ઘટના બની છે તેને ખૂબ જ દુઃખદ છે. સાહિલને ફાંસીની સજા આપવી જોઈએ જેથી કરીને આવું કૃત્ય કોઈ કરવાની હિંમત ન કરે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને સાહિલને ફાંસીની સજા આપવામાં આવે. જો ભોગ બનનારા પરિવારને ઝડપથી ન્યાય નહીં મળે તો દેશભરમાં અખિલ ભારતીય પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નિંદનીય ઘટના બની, ક્રૂર હત્યા કરી તે સાહિલ નામના જિહાદીએ, એ ખૂબ નિંદનીય છે. સમાજ માટે નિંદનીય છે, દેશ માટે નિંદનીય છે. જે સાહિલ નામના જિહાદીએ ક્રૂર રીતે જે આપણી સાક્ષી નામની બહેન છે, 16 વર્ષની, જે 10મા ધોરણમાં ભણે છે, એના ઉપર 20થી વધારે ચપ્પુના ઘા કર્યા, એના ઉપર જે પથ્થરથી માથા પર માર માર્યો, એ પણ ખુલ્લા બજારમાં. આવી ઘટના આપણે કોઈ દિવસ સહન નહીં કરીએ. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને આ જિયાદીને ફાંસીની સજા આપવામાં આવે. અને એના માટે જ અમે આજે અણુવ્રત દ્વારે પૂતલા દહનનું અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો ફાંસીની સજા નહીં આપવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને આંદોલન દેશવ્યાપી હશે અને એને ફાંસીની સજા અમે અપાઈને રહીશું. આ દેશની અંદર અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે આવા લોકો કોઈ પણ દિવસ ન્યાય મળવું જોઈએ સાક્ષીને. અને સાહિલ સુરક્ષિત સવારી એસટી અમારીના સૂત્રનો છેદ ઉડાડતી ઘટના સુરત જિલ્લાના બારડોલી બસ ડેપો ખાતે બનવા પામી. સુરત જિલ્લા સિક્યુરિટી ઓફિસર દ્વારા બારડોલીના લિનય નગર બસ સ્ટેન્ડ